नमस्कार, सांजे समाचार साथे हूं छु जंखरा। હવે નજર કરીએ મહત્વના સમાચાર પર। મંતવ્ય ન્યૂઝની ટીમ ખાસ અત્યારે અયોધ્યા ખાતે પહોંચી છે। રામ મંદિર નિર્માણનું કાર્યની શરૂઆત થઈ રહી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ હાલ અયોધ્યા ખાતે પહોંચ્યું છે। ત્યાંની અત્યારે તૈયારી કેવી ચાલી રહી છે, ત્યારે રામ મંદિર નિર્માણ માટે તૈયારીનો ધમધમાટ કેવો ચાલી રહ્યો છે તે દરેક વાતની અત્યારે સ્થિતિનો તાગ મેળવીશું। ત્યારે ભારતના આંગણે સૌથી મોટો અત્યારે ઉત્સવ જ્યારે થવા જઈ રહ્યો છે, 5મી ઓગસ્ટે રામ મંદિર શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ હાલ અયોધ્યા ખાતે પહોંચ્યું છે અને ત્યાંની મિનિટે મિનિટની પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે અને ગુજરાતમાંથી 7 સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે 912 પવિત્ર તીર્થની માટી અને જળને પણ મોકલવામાં આવ્યા છે અને જે પ્રમાણે શિલાન્યાસની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, હાલ આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તે પડે પડની અપડેટ મેળવી શકો છો। અયોધ્યા ખાતે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે અને આપના સુધી પડે પડની વિગતો પહોંચાડીશું। રામ મંદિર નિર્માણ માટે અત્યારે જે તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે રીતે અત્યારે તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે આપણી સાથે અયોધ્યાથી। આયુષી, જણાવશો ખાસ કરીને અયોધ્યામાં અત્યારે તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે, શિલાન્યાસની તૈયારીઓનો ધમધમાટ કેવો ચાલી રહ્યો છે અત્યારે? બિલકુલ, જે રીતે ઐતિહાસિક ક્ષણ છે તેની ઘડીઓ ગણાઈ રહી છે, જેની આતુરતાથી જે દરેકે દરેક વ્યક્તિ રાહ જોતું હતું તે દિવસ છે। હવે ગણતરીના જ કહી શકાય કે કલાકો બાદ તેનો શરૂઆત છે તે થવાની છે। ખાસ કરીને આ દ્રશ્યો છે અયોધ્યાની, જે સરયુ માતાને જ જેને કહેવામાં આવે છે, સરયુ નદી ત્યાંના, કે અહીંયા પણ જોઈ શકાય છે કે જ્યારે પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે તેને લઈને તમામ તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ઐતિહાસિક જે ક્ષણ યોજાવાની છે, રામ મંદિરના ભૂમિપૂજનનું જે એક વિશેષ કાર્ય યોજાવાનું છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ છે તડામાર ચાલી રહી છે। અત્યારે જે વિશેષ રીતે અહીંયા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આ એક વિશેષ રીતે જે સરયુ નદી આવેલી છે ત્યાં અહીંયા વિશેષ એક આરતી થાય છે, તે આરતીને લઈને જ તમામ તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। સમગ્ર અયોધ્યા નગરી જે છે તેને સુંદર મજાની, જાણે નવેલી દુલ્હન હોય તે રીતે સજાવ આવી રહી છે, ઠેર ઠેર રોશની કરવામાં આવી છે। અયોધ્યા વાસીઓમાં પણ અનેરો ઉત્સાહ છે, કારણ કે જે આ ઐતિહાસિક ક્ષણ યોજાવાની છે તેને લઈને તેઓ પણ એટલા આતુર હતા અને આખરે 490 વર્ષ બાદ જે આ એક ઐતિહાસિક ક્ષણ છે તે યોજાવા જઈ રહી છે। આપણે અહીંયાના અયોધ્યા વાસી છે તેમની સાથે વાત કરીશું। બહોત હી બડા યહાં પે એક વિશેષ કાર્યક્રમ હોને જા રહા હૈ જિસકી આપ સબ લોગ વેટ કર રહે થે, વો દિન આ ગયા। હમ લોગ તો બહોત વેટ કર રહે થે ઓર યે ફૈસલા આને કે બાદ યહાં પર બહોત ખુશી કી માહોલ હો ગઈ હૈ ઓર યહાં પર પ્રધાનમંત્રી મોદી જી ભૂમિ પૂજન કે લિયે આ રહે હૈ ઓર યહાં પર અતિ હર્ષ ઉલ્લાસ કે સાથ યહાં પર મનાયે જાયેંગે દીપોત્સવ કે તોર પે। જિસ પ્રકાર દીપાવલી મનાયે ઉસી પ્રકાર દીપાવલી ભી 5 તારીખ કે દિન મનાયે જાયેગી ઓર યહાં પર ભૂમિ પૂજન મોદી જી કે હાથોં દ્વારા યહાં પર કી જાયેગી। અગર યે નદી કી બાત કરે તો યે જો નદી હૈ યહાં પે ઉસકા ક્યા મહત્વ રહ્યા હૈ યહાં પર? યહાં પર તો સદીઓ પુરાની યે સરજુ બહેતી આઈ હૈ, ઇસી મેં શ્રીરામ ભગવાન જબ જાને લગે થે અયોધ્યા છોડ કરકે તો ઉસ સમય મેં ઇસી મેં પ્રભાવિત હુએ રહે। બિલકુલ, આપણી સાથે અન્ય પણ બીજા પણ લોકો છે, યે બહોત હી ઐતિહાસિક જો ક્ષણ હૈ વો હોને વાલી હૈ 5 તારીખ કો, ક્યા કહેંગે? અરે ભાઈ, તો મોદીજી કા બહોત બહોત ધન્યવાદ હૈ ઓર ઇતના બડા કામ આજ તક કિસી ને નહીં કિયા તો જો મોદીજી કર રહે હૈ। અબ ઇસકે લિયે તો જિતના ભી ઉનકા વર્ણન કિયા જાય, જિતના ભી ધન્યવાદ દિયા જાય, વો કમ હૈ। બહોત બડી ક્યા યહાં પે અગર બાત કરે અયોધ્યા કી તો અયોધ્યા વાસીઓ મેં કિસ તરહ કી ખુશી હૈ, ક્યોંકિ રામલલ્લા કા મંદિર બનને જા રહા હૈ? બહોત બડી ખુશી હૈ, આપ પૂછિયે મત, ઇતની બડી ખુશી હૈ કી ક્યા બતાયે સારી। અરે અયોધ્યા કી બાત હી મત પૂછિયે આપ, પૂરા વિશ્વ આવા કર રહા હૈ, પૂરા વિશ્વ મારે ખુશી કે ઝૂમ રહા હૈ। ક્યા કહેંગે, અયોધ્યા નગરી કો અચ્છે સે સજાયા જા રહા હૈ, નવી નવેલી દુલ્હન બનાઈ જા રહી હૈ નઈ જગે। હમ સબ 5 દિયા જલાહેંગે આજ, 5 તારીખ કે પૂજન કરેંગે।
गुरु जी के पूजा करी थे हम। बिल्कुल, तो जे रीते अहीं जे अयोध्या वासीओ छे तेमां पण अनेरो आनंद उत्साह छे, अने उत्साह केम ना होय कारण के जे घड़ी नी तेओ राह जोई रह्या हता हवे ते घड़ी आवानी छे, जे ऐतिहासिक क्षण छे ते योजावानी छे, रामलल्लानुं मंदिर बनवानुं छे, जेने लईने अनेक जे प्रयत्नो छे, अनेक वाद विवादो पण घणा सर्जाय, परंतु आखरे जे रीते हवे जे राम मंदिरनुं निर्माण थवानुं छे ते पूर्वे जे ભૂમિપૂજન શિલાન્યાસનો કાર્યક્રમ છે સમગ્ર અયોધ્યા નગરીને જે રોશનીથી જગમગાવી છે, એટલું જ નહીં પરંતુ સમગ્ર અયોધ્યા નગરીને રંગારોપણ પણ કરવામાં આવી રહ્યું છે, તમામ તૈયારીઓ છે તે સજ્જ કરી દેવામાં આવી છે, અયોધ્યા નગરીની અંદર પણ મોટા પ્રમાણમાં જે પોલીસનો બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે, અને સમગ્ર અયોધ્યા વાસી છે તે 5 તારીખે પોતાના ઘરે 5-5 દીવા કરવાના છે, દિવાળી પૂર્વે જાણે દિવાળી આવી હોય તેવો માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। जी खास करीने वात करी आयुषी, तो वडाप्रधान बन्या बाद नरेंद्र मोदी जी सौ प्रथम वार अयोध्या आवी रह्या छे, अने आटली मोटी क्षण अहींया ज्यारे थवा जई रही छे त्यारे केवो बंदोबस्त गोठववामां आव्यो छे, अने साथे ज आप अयोध्यामां छो अत्यारे त्यांना दृश्यो पण जणावशो। बिल्कुल, जयरे प्रधानमंत्री जी अह आवाना होय त्यारे चोक्कसथी बंदोबस्त चुस्त होय, तमाम जे कही शकाय के कोई पण कचास न रहे ते माटेनी तमाम सुविधाओ छे ते अहींया करी देवामां आवी छे, अत्यारे विशेष रीते जे आ नदी छे ते नदी खाते पण तैयारी करवामां आवी रही छे, कारण के एवुं मानवामां आवी रह्युं छे जे रीते हजु सुधी प्रधानमंत्रीनो जे फिक्स जे कार्यक्रम छे ते तो सामे नथी आवे, परंतु ते जे तैयारीओ थई रही छे ते मुजब जे आ नदी किनारे छे त्यां पण प्रधानमंत्री આવી શકે છે, કારણ કે જે રામચરિત માનસ છે તેની અંદર પણ જે આ વિશેષ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતે જીવનમાં એક વખત આ નદી જે છે તેના અહીંયા દર્શન કરવા, અહીંયા નદીમાં આવી અને સ્નાન કરવાનો અનેરો મહિમા છે, એટલે કે જે રામ ભગવાનના જીવન સાથેની જે વિશેષ કહી શકાય કે અહીંયા જે વાતો છે તે જોડાયેલી છે, ત્યારે અહીંયા પણ પ્રધાનમંત્રી આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અહીંયા જે 5 તારીખ નો કાર્યક્રમ છે, પરંતુ અત્યારથી જ અયોધ્યાની અંદર પ્રવેશ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કોઈ પણ બહારના વ્યક્તિને અયોધ્યાની અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે જે રીતે સુરક્ષા વ્યવસ્થા છે સજ્જ કરવામાં આવી છે, એટલું જ નહીં કોરોના વાયરસનો કહેર છે તેની વચ્ચે આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે કોરોના વાયરસને લઈને પણ અહીંયા તમામ જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે, ફક્ત ગણતરીના લોકો જ છે કે જેને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે સ્ટેજ વિશેષ તૈયાર કરવામાં આવ્યું છે રામલલ્લાના મંદિર પાસે કે જ્યાં ઐતિહાસિક મંદિર બનવાનું છે તે ક્ષણ પર તે જગ્યા પર, તો ત્યાં જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પણ ફક્ત 5 જ વ્યક્તિઓને બેસવા માટેની જે સુવિધા ઉભી કરાઈ છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી છે, યુપીના રાજ્યપાલ છે આનંદીબેન છે, અને મંદિરના ટ્રસ્ટી જે છે તે, અને RSSના જે વડા છે મોહન ભાગવત, તે 5 જ વ્યક્તિઓને અહીંયા સ્ટેજ પર જે છે તે બેસાડવામાં આવશે, તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે, વિશેષ રીતે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, સમગ્ર અયોધ્યા નગરી જે છે તેને રંગારોપણ કરવામાં આવી રહ્યું છે, રંગબેરંગી કલરોથી આખા જે રંગારોપણ છે તે ચાલી રહ્યું છે, ચિત્રકારો દ્વારા વિશેષ ચિત્ર છે તે રોડ રસ્તા પર, બિલ્ડિંગો ઉપર, જે બ્રિજ આવેલા છે તમામ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે, અને આખું જે અયોધ્યા નગરી છે તેને સજાવવામાં આવી રહી છે, જ્યારે દિવાળી પહેલા દિવાળી આવી ગઈ હોય તેવા દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે, ત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ચુસ્ત કરી દેવામાં આવ્યો છે, અયોધ્યાની અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ છે તે નથી આપવામાં આવતો, કારણ કે હવે જે રીતે તમામ સુરક્ષાને લઈને તકેદારીઓ છે તે લેવાઈ રહી છે, અત્યારે પણ જે રીતે જોઈ શકાય છે કે અયોધ્યાના જે બહારના જે દ્રશ્યો જે છે તે અહીંયાના છે કે અહીંયા તમામ સુવિધાઓ છે તે સજ્જ કરાઈ છે, ફક્ત અયોધ્યા વાસીઓ છે કે જે અહીંયા અંદર પ્રવેશ મેળવી શકે છે, બહારના જે લોકો છે તેને પહેલેથી સૂચના આપવામાં આવી હતી કે 1 તારીખે તેઓ જે કોઈ બીને મીડિયા કવરેજ માટે બી જો કોઈ આવવા ઈચ્છતું હોય તો તે અથવા કોઈ પણ જે વ્યક્તિઓ છે તેને અહીંયા પ્રવેશ જે છે તે આપવા માટે આજે જે છે તે જ એક દિવસ હતો, આવતીકાલ સમગ્ર અયોધ્યા નગરી છે તેને કોર્ડન કરવામાં આવશે, કોઈ પણ બહારનો વ્યક્તિ છે તે અયોધ્યાની અંદર પ્રવેશ નહીં મેળવી શકે, ત્યારે જોઈ શકાય છે કે અત્યારે પણ જે તમામ તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે, જ્યાં ઘાટ છે
घाट खाते प्रधानमंत्री मुलाकात लाइ सके विशेष रीते अत्यारे साफ सफाई रही है एटले कि आ ऐतिहासिक क्षण है तेमां कोईपण जाति कचास न रही जाए तेने ज ध्यान में राखी अने अत्यारे तमाम जे कही सके तैयारीओ छे ते करवामां आवी रही छे। जी जी आभार आयुषी समग्र माहिती बदल। तो जे प्रमाणे रामलला ना मंदिर माटेनी अने शिलान्यास माटेनी तैयारीओनो धमधमाट अत्यारे शुरू थई गयो छे। वडाप्रधान नरेन्द्र मोदी अहींयानी मुलाकात लेशे अने मंदिर ट्रस्टना अध्यक्ष महंत नृत्य गोपालदासनु पण तेमां जोडाशे। राम मंदिरना भूमिपूजननी तड़ामां तैयारीओनी शुरुआत करी देवामां आवी छे। અયોધ્યામાં ભૂમિપૂજનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। સરયુ નદીના કિનારે ઘાટની સાફસફાઈ થઈ રહી છે। રસ્તા પર આવેલા મકાનોમાં રામકથાના ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનની સાથે શહેરની કાયા પણ બદલાઈ રહી છે। ભૂમિપૂજનના દિવસે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન 5 ઓગસ્ટના રોજ 11:15 કલાકે અયોધ્યા આવશે, જેને લઈને સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। અયોધ્યામાં ભગવાન રામના ભૂમિપૂજનને લઈને ઉત્સવનો માહોલ છે। પ્રસાદી માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે। આ લાડુનો ભોગ ભગવાનને ચડાવવામાં આવશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિત્ય ગોપાલદાસજી મહારાજ થાળમાં ભગવાનને લાડુનો ભોગ ધરાવશે। ત્યારબાદ 1,11,000 લાડુનો પ્રસાદ દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની અંદર વિતરણ કરવામાં આવશે, જેમાં અયોધ્યા, વૃંદાવન, મથુરા, કાશી, ઋષિકેશ, સોમનાથ, તિરુપતિ બાલાજી સહિતના મંદિરમાં મોકલવામાં આવશે। આટલું જ નહીં, પ્રસાદ મોકલવા માટે ખાસ ડબ્બા પણ મંગાવવામાં આવ્યા છે। તેમજ આ પ્રસાદ ભૂમિપૂજન પ્રસંગે આવેલા ભક્તો અને સુરક્ષા કર્મીઓને આપવામાં આવશે। રામ મંદિરનું ભૂમિપૂજનનો ઉત્સાહ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે। શહેર જાણે રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। જાણે ફરી એકવાર રામ વનવાસથી પરત ફરતા હોય તેવી તૈયારીઓ અયોધ્યામાં જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સમાચારમાં આગળ નજર કરીએ, વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં આવેલા મહુવામાં ચાલી રહેલી મોલારી બાપુની ઓનલાઈન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16,80,00,000નું અનુદાન કરવામાં આવ્યું। મોલારી બાપુ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વિદેશમાં વસતા શ્રોતાઓ દ્વારા કરોડોનું દાન કરવામાં આવ્યું। તો મોલારી બાપુની ચાલી રહેલી કથામાં રામ મંદિર નિર્માણમાં હજી પણ દાનનો આંકડો વધે તેવી શક્યતાઓ છે। पीठ के विनाई के विनाई को सुन करके अयोध्या जी में 5 तारीख को ब्रह्मांड नायक भगवान राम भद्र का दिव्याति दिव्य मंदिर का आरंभ होने जा रहा है। तब देशवासी भाई बहन और विदेश में रहते हुए सभी भाई बहनों ने कल्पना से बाहर अपनी सेवा प्रस्तुत की है। व्यासपीठ ने केवल सोचा था कि हम सब मिलकर 5 करोड़ रुपया यदि इस यज्ञ में समर्पित करें तो